નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગ્રીકના મહાન તત્વચિંતક ફિલોસોફર એરિસ્ટોટલ જેઓ તર્કશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે તેમનું પ્રાશ્ચાત્ય સાહિત્યમાં પ્રદાન વિશે જોઈશું એરિસ્ટોટલનો જન્મ ગ્રીકમાં નેસોડિયાના નામના નગરમાં થયો હતો તેમનો સ સમય ઈસવીસન પૂર્વે ત્રણસો ચોર્યાસીથી ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ માનવામાં આવે છે એરિસ્ટોટલ સૌથી પહેલો રસ વનસ્પતિ શાસ્ત્રમાં થયો ત્યારબાદ સત્તર વર્ષની વયે તે ભણવા માટે એથેન્સ આવ્યા અને પ્લેટોના શિષ્ય બન્યા એરિસ્ટોટલ પ્લેટોના પ્રિય શિષ્ય હતા આથી બધા જ વિદ્યાર્થીઓને શરીર અને એરિસ્ટોટલને મસ્તક માનતા હતા એરિસ્ટોટલ પછી ત્યાં જ ભણ્યા અને શિક્ષક તરીકે ભણાવવા લાગ્યા પ્લેટોના મૃત્યુ પછી એરિસ્ટોટલ એકેડેમી વડો ના બનાવાયો તેથી તેમને આઘાત લાગ્યો અને એથેન્સ શોધીને ચાલ્યા ગયા એરિસ્ટોટલના પુસ્તકો એરિસ્ટોટલ છે આઠસો જેટલા ગ્રંથો લખ્યા અને દોઢસો જેટલા ગ્રંથો મળે છે જેમ કે પોએટિક્સ રેટોરિક્સ અને પોલિટિક્સ જેવા ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે એરિસ્ટોટલનો અનુકરણ વિચાર એરિસ્ટોટલ મુખ્ય કલા વિચાર અનુકરણનો સિદ્ધાંત છે એરિસ્ટોટલ કાવ્ય ચર્ચાની અનુકરણ એક અગત્યની બાબત રહી છે પ્લેટોએ અનુકરણ શબ્દની શક્તિનો અભાવ એવો એવો અર્થ સ્વીકાર્યો છે જ્યારે એરિસ્ટોટલ સૌંદર્ય પક્ષ શબ્દ તરીકે સ્વીકાર્યો છે એરિસ્ટોટલે આપણે તેજડી અને તેના ઘટક વિશે ઘટક તત્વો વિશે માહિતી આપી છે તેના ઘટક તત્વો પ્લોટ બીજો પાત્ર ત્રીજો વિચાર પ્રતિપાદન ચોથો છે મેરડી એટલે સંગીત પાંચમો છે શૈલી એટલે શૈલી ભાષા અને છઠ્ઠો છે બંધ એરિસ્ટોટલને ટ્રેજડીમાં કઈ પ્રકારની એકતા હોવી આવશ્યક ગણી છે એક વસ્તુ એકતા બીજી સમયની એકતા ત્રીજી સ્થળની એકતા પ્લેટોએ કવિતાને ઉતારી પાડી છે અને કવિને અનુકરણ કહે અનુકરણ કરી એમ કહે છે જ્યારે હેરીસ્ટ્રેલ કવિને ગર્વ અપાવે છે અને એમણે અનુકરણનો અર્થ અનુસર્જન વાપર્યો છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો